કારણ કે અત્યારે જે વાયબ્રન્ટ ગુજરાત ગયો અમે એક્શન સેમિનાર્સ હતા એક્શન સેમિનાર્સમાં સ્ટાર્ટઅપનો સેમિનારમાં મેં પાર્ટ લીધો હતો એટલે એમાં એવું હોય એક્શન સેમિનારમાં કે તમે પોતે કહો કે સરકારની કઈ કઈ પોલિસી હોવી જોઈએ હું એન્ટરપ્રિનરશિપ માટે કામ કરું છું એટલે આજે બેને કહ્યું એમની રીતે બરોબર છે થોડું અલગ વાળું છે જે સેકન્ડરી એડ્યુકેશન જે નાના નાના બાળકો હોય સેકન્ડરી સ્કૂલમાં એ લોકોને આપણે ઇનોવેશન નું આજે ફંડ કરીને જે ઇનોવેશન સેન્ટર્સ બનાવવા છે કારણ કે બાળક આપણે એક લેવલ પછી આપણી જે બુદ્ધિ છે એક અકોર્ડિંગ ટુ થિયરી ચાલે છે અને આપણે કઈક રીતે આપણે ઇનોવેટિવ નથી વિચારી શકતા ત્યારે બાળકના માઇન્ડમાં બહુ ઇનોવેશન હોય છે પણ આપણે એને બહાર નથી આવવા દેતા એટલે આ ઇનોવેશન સેન્ટર એ લોકો કઈ બી વિચારી શકે લેટ સે સમથિંગ ક્રેઝી કે ઓકે આ બાટલી કેવી રીતે ઉડી શકે લેટ ધેમ થિંક ઓફ ધીસ આપણે તમે હું હસું કે આ બાટલી કેવી રીતે ઉડી શકે પણ મે બી ધીલ ગેટ સમથિંગ કે આ બાટલી ઉડી શકશે એટલે ધીસ ઇઝ વોટ ઇનોવેશન ઇઝ સેકન્ડરી સ્કૂલના બાળકો જ કરી શકે છે અને એટલા માટે આ ફંડ અમે જયારે અમે આખું એની પોલિસી અંદર મૂકી હતી ત્યારે અમે આ ખાસ કહ્યું હતું કે બાળકોમાં નાખો તાકી આ ઇનોવેશન આવે ને પછી બીજી વાત ઇનોવેશન ફંડનો એટલો મિનિંગ નથી કે ખાલી તમે રિસર્ચ કરવાનો છો પછી એને ફ્રોમ ધેટ ઇનોવેશન સ્ટેજ ટુ માર્કેટાઇઝેશન એટલે આપણે એને એકચ્યુઅલી માર્કેટમાં કેવી રીતે લઈ શકીએ એની આખી એની સિસ્ટમ મૂકવામાં આવશે અને એથી એનાથી બહુ ફાયદો એ થવાનો છે કે જે નાના નાના બાળકોના આઈડિયા છે પેલા સપનાઓના આઈડિયા છે એ સપના રિયાલિટીમાં ચેન્જ થાય એનો ફંડ આ છે સેકન્ડરી માટે અને જે બહુ જ પોઝિટિવ સ્ટેપ છે ને અમે આઈ શુડ રિયલી કોંગ્રેચ્યુલેટ ગવર્મેન્ટ ફોર ઇટ અને બીજી વાત કે આ જે છે એ જલ્દી ચાલુ થાય તો ઇટ ઇઝ ગોઈંગ ટુ મેક અ બિગ ડિફરન્સ આજે નહીં 10 યર્સ or 5 years down the line.